કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવા મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સંકલ્પ ધરનાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વિરોધ કરે એ પૂર્વે જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવાના વિરોધમાં દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ કરી રહી છે. પાર્ટીના મોટા નેતાઓ અને કાર્યકરો તમામ રાજ્યોમાં જિલ્લા અને બ્લોક સ્તરે મહાત્મા ગાંધીજીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શનનું આયોજન સેવાશ્રમ સ્થિત ગાંધી પ્રતિમા સમક્ષ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ધરના પ્રદર્શન થકી વિરોધ કરે એ પૂર્વે જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી, જેના પગલે ક્ષણિક ઘર્ષણ સર્જાયું હતું. આ અંગે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે. કઈ રીતે પોલીસનો ઉપયોગ કરીને કોંગ્રેસના કાર્યકર્તાને દબાવી દેવાનો જે રીતે પ્રયત્ન થઈ રહ્યો છે, કોંગ્રેસનો કાર્યકર્તા ગાંધી માર્ગે આજે ઉપવાસના કાર્યક્રમમાં જોડાવા માટે કોંગ્રેસના આગેવાન અને કાર્યકર્તા જ્યારે જઈ રહેલા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને કઈ રીતે પકડી અને અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરી રહેલો છે ત્યારે કોંગ્રેસ ક્યારે પણ એની ચલવી લેવામાં આવે. આ બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પોલીસ તાલીમ ભવન ખાતે ધરના પર જ બેઠા હતા અને ભાજપ સરકારની નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની ગુજરાત અને દેશની સરકાર જે રીતે સરકારી તંત્રનો ઉપયોગ કરીને કોંગ્રેસના કાર્યકર્તાને કઈ રીતે દબાવી દેવો, ધમકાવી દેવો, રાહુલજી ઉપર ખોટા કેસો કરીને કાનૂની પ્રક્રિયાને પોતે હાથમાં લઈ અને જે રીતે સજા કરવી, મોંઘવારીનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, અનેક સમસ્યા પ્રજા આજે પીસાસી હોય ત્યારે એનું માઇન્ડને બીજી તરફ દોરવા માટેનો જે પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલો છે, ત્યારે સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ધરણાના કાર્યક્રમો યોજવામાં આવેલા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો પણ આજે ગાંધીજીની પ્રતિમા પાસે આજે કાર્યક્રમો રાખવામાં આવેલા હતા. શાંતિપૂર્વક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ત્યારે પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકારનો ઉપયોગ કરીને કોંગ્રેસના કાર્યકર્તાને કઈ રીતે ધરણાથી દૂર કરી શકાય, કઈ રીતે કોંગ્રેસના કાર્યકર્તાને દબાવી શકાય એ રીતના જે પ્રયત્ન થઈ રહેલા છે ત્યારે હકીકતમાં લોકશાહી આ દેશમાં છે ને એ સાબિત ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ત્યારે આવનાર દિવસની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા રાહુલજીના સમર્થનમાં છે અમે બધા, ને આવનાર દિવસની અંદર રાહુલજી ક્યારે પણ જે વાચા આપે છે એનાથી ક્યારે પણ દબાવવાના નથી અને હંમેશા માટે જે ભ્રષ્ટાચારના પ્રશ્નો છે એને ઉજાગર કોંગ્રેસ કરવાની છે.